वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज ने जय हरे कृष्ण महाराज ने जय श्री स्वामी नारायण भगवान ने जय कथा सांभता सर्वे भक्तों ने जय श्री स्वामी नारायण श्री जी महाराजे सच्चिदानंद स्वामी ने अजाभाई ने जी रीतना परिचय पूरिया जी रीते एमनी रक्षा करी ते सर्वे वर्णवता थका सद्गुरु श्री निष्कुळानंद स्वामी प्रकरण 134 प्रथम सच्चिदानंद स्वामी ने अजाभाई ने महाराज में केवो प्रेम हतो एमनो केवो प्रेमनो अंग हतो अने एमने महाराज में सतत केवी रीते अखंड वृत्ति रहती ते सर्वेनी वात स्वामीए करी के ज्यारे महाराज पड मात्र पण न देखाय अथवा तो महाराजनो विरह अतिशय थाय त्यारे स्वामीना नव द्वारे थी लोही वहेवा मांडे अने आँखोमांथी लोही वहेवा मांडे एवो स्वामीने महाराज में अतिशय हेत हतो અને એવું જ એમને હેત માટે એમને કોઈ બીજાનો ભાર રહેતો નહીં અને એ ભાર ન રહેતો માટે જે ગામના ભુવાઓ હતા તે સ્વામીની આવી રીતની સ્થિતિ જોઈને પોતે બળી મરતા અને એમને સ્વામીને ત્રાસ આપવાનું નક્કી કર્યું અને એમને સ્વામીને ત્રાસ આપવાનો જ્યારે પ્રારંભ કર્યો છે અને ઘણા હદ સુધી સ્વામીનો દ્રોહ કરવા માંડ્યા છે ત્યારે મહારાજથી સ્વયં નથી રહેવાતું પોતાના ભક્ત ઉપર થયેલી જે પીડા તે મહારાજથી સહન નથી થતી અને મહારાજ સ્વયં ત્યાં પ્રગટ થઈને તે ભુવાઓનો નિકાલ કરે છે પછી આગળ જતાં જતાં સ્વામી તો મહારાજની મૂર્તિમાં મસ્ત રહે છે માટે એક દિવસ ભગવાનના દર્શન કરવા માટે ભુજ તરફ જાય છે અને ભુજ તરફ જતાં જતાં નાવમાં બેઠા બેઠા સ્વામીને સમાધિ લાગી છે 3 દિવસ સુધી જ્યાં સમાધિમાં રહ્યા ત્યાં નાવમાં સર્વે બેસેલા જે વ્યક્તિ હતા તેમને એમ લાગ્યું કે સ્વામીએ દેહ મૂક્યો છે માટે સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવા જ્યાં તૈયાર થયા છે ત્યાં પણ મહારાજે એમની આવીને રક્ષા કરી અને એવી જ રીતે સચ્ચિદાનંદ સ્વામી જે મહારાજને અતિશય પ્રિય સંત હતા તેમની હવે આગળ મહારાજ શું સહાય કરે છે તે નિષ્કુળાનંદ સ્વામી વર્ણવે છે વડીએ ક દિવસની વાત વરસે અખંડ ધાર વરસાત આવે નદી ભર પોર ભારી વહે અતિ વેગ માહી વારી તે ઉતરવા કર્યો વિચાર પડ્યા પોતે તે પાણી મો જાર પગ ન ટક્યો તણણ ત્યારે તે હસમે આવ્યા વાહલો વારે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જે ગામમાં અજાભાઈ રહેતા તે ગામમાં ચોમાસાના દિવસો છે ને મુસળધાર વરસાદ વરસે છે અને જ્યારે વરસાદ વરસે ત્યાં ખેડૂતો સુખિયા થાય છે બાળકો તે વરસાદમાં રમવા માટે આવે છે મયુરો નાચે છે સર્વે વરસાદ થકી સુખને પામે છે પરંતુ જેમનું સુખ કેવળ ને કેવળ ભગવાનની મૂર્તિ છે જેમનો આશ્રય જેમનું ગંતવ્ય સ્થાન ઈચ્છા જેમની જે હોય તે સર્વે જે કાંઈ છે તે મહારાજની મૂર્તિ જેમની માટી છે એવા અજાભાઈ તો ભગવાનનું ભજન કરતાં કરતાં વાટે ચાલ્યા જાય છે અને આગળ વાટે ચાલતા જાય છે ત્યાં ગામમાં જે નદી વહે છે તેમાં પૂર આવ્યું છે અને વેગમાં ને વેગમાં એ નદીનું પાણી જે છે ખડબડ ખડબડ વહેવા લાગે છે સ્વામી તો ભગવાનની મૂર્તિમાં મસ્ત છે
માટે એમને નદીને જોઈ ત્યાં એમને પૂર આવ્યું છે એવું કાંઈ ભાન જ નથી. કેવળ મહારાજના ચરણારવિંદમાં વૃત્તિ રાખે છે. મહારાજની ઉર્ધ્વ રેખાને સંભાળતા સંભાળતા સ્વામી તો ચાલ્યા જાય છે. અને નદી જોઈ એમને ત્યાં એમને એમ વિચાર કર્યો કે હું દરરોજ આ નદીને ઉતરું છું તો આજે પણ ઉતરી જ જઈશ, એમાં કોઈ સંદેહ નથી. એવી રીતનો સ્વામીના મનમાં નિશ્ચય વર્તે છે, ધડાવ વર્તે છે. માટે સ્વામીએ કોઈ પ્રકારનું ભાન નથી રાખ્યું કે પોતે તણાઈ જશે. નદીમાં અતિશય વેગવાન પાણી વહે છે એવું કોઈ રીતની ચિંતા રાખ્યા વગર સ્વામી તો નદીમાં પડ્યા છે. અને જેવા સ્વામી પાણીમાં પડ્યા ત્યાં સ્વામી અચાનક એ જળમાં તણાવા લાગ્યા છે. જળના પ્રવાહની સાથે સ્વામી તણાવા લાગ્યા છે. સ્વામી ડૂબે છે, થોડી વાર બહાર આવે, પાછા ડૂબી જાય, થોડી વાર બહાર આવે. ત્યાં આજુબાજુ સહાય કરનારો કોઈ જ નથી સ્વામીને, કારણ કે વેગવાન પાણી હોય તેમાં સહાય કરનારો મળે પણ કોણ? કારણ કે તમે એક જગ્યાએ સ્થિત હોય તો કોઈ સહાય કરી શકે, પરંતુ સ્વામી તો કિનારે પણ નથી, પાણીમાં સીધા વહ્યા જ જાય છે. જેમ પાણીમાં એક પથ્થરો વહી જતો હોય નાનો અમથો, એમ સ્વામી વહી જાય છે. અને જ્યારે સ્વામીની આવી દશામાં આવી પરિસ્થિતિમાં સહાય કરનારું કોઈ નથી ત્યાં સ્વયં ભગવાનને આવવું પડે છે. અને એક વાત જે પૂજ્યપાદ ગુરુજી એમની કથામાં કહે છે કે જેને જેનો આશરો તેને તેની લાજ, એ વાત ચોક્કસ નક્કી જ છે. કેમ? તો કે આ જગતમાં તમને કોઈનો આશરો જો હોય છે, તમારા ઘરમાં તમે સિક્યોરિટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી હોય તો તમે એનો આશરો લીધો છે. તમે એમ વિચાર્યું છે કે જો મારા ઘરમાં કોઈ ચોર રાતે આવશે અને હું ઘરે હોઉં કે ના હોઉં, પરંતુ આ સિક્યોરિટી અલાર્મ વાગીને સિસ્ટમ મેસેજ પોલીસ સુધી પહોંચાડશે એવી આપણને આશરો છે. અને એવો આશરો છે તો એક એ વાત પણ નક્કી છે કે એ લોકો સહાય કરવા માટે આવે જ છે, દોડીને આવી જાય છે તરત. તેમ આ લોકમાં જો સહાય આટલા સહેલાઈથી આશરા કરવાથી મળતી હોય તો ભગવાનનો આશરો કરે તો ભગવાન તો દયાળુ છે, ભગવાન તો કરુણાના સાગર છે, વાત્સલ્યની મૂર્તિ છે. તો ભગવાન સહાય કરવા આવે એમાં કંઈ નવાઈ નથી. માટે એવી જ રીતે મહારાજ અહીંયા સ્વામીની રક્ષા કરવા માટે આવ્યા છે. જાલી બાઈને કાઢિયા બહાર, દિયે ઠપકો વારમવાર, હવે કરીશમાં આવો ફરી, એમ કહીને સધાવ્યા હરી. બુડતા દાસ યોગારી લીધો, એમ પરચોયલ બેલે દીધો. સ્વામી જ્યાં નદીમાં તણાતા જાય છે અને ડૂબે છે ત્યારે મહારાજ ત્યાં સ્વયં આવીને સ્વામીનું બાવડું જાળીને સ્વામીને નદીમાંથી બહાર કાઢે છે. અને બહાર કાઢીને સ્વામીને નદીના કિનારે લાવે છે. હવે નદીને કિનારે સ્વામી જ્યાં આવ્યા ત્યાં સ્વામી તો પાણીમાં ડૂબતા હતા, ઘણું બધું પાણી એમના શરીરમાં પ્રવેશ કરી ગયું હતું. માટે સ્વામી ભાનમાં નથી. ત્યાં મહારાજે સ્વામીને નદીને કિનારે સોડાવ્યા છે. અને મહારાજ સ્વયં જે ભક્ત વત્સલ છે તે ત્યાં બેઠા બેઠા સ્વામીની રાહ જોવે છે કે સ્વામી ક્યારે ભાનમાં આવે અને હું એમની સાથે વાત કરું. મહારાજ કેવળ એમની રક્ષા કરીને ત્યાંથી જતા નથી રહ્યા, પરંતુ મહારાજ રાહ જોવે છે કે સ્વામી ક્યારે ભાનમાં આવે અને ક્યારે હું મારા ભક્ત સાથે વાતો કરું. એ જ અંતર છે આ લોકમાં સહાય કરનારા અને ભગવાનને વિશે. આ લોકમાં જેમ પૂર્વે કીધું એમ કે કોઈ ચોર આવ્યો અને પોલીસ તમારી સહાય કરવા માટે આવશે તો એ પોલીસને જો એમ લાગશે કે હવે આની પર કોઈ ભય નથી, એ ચોર અહીંયા છે નહીં, તો એ તમને એવું કહેશે કે તમારા દરવાજા તમે બંધ કર દો અને સુખેથી સૂઈ જાઓ, અને ત્યાંથી એ પોલીસ જતા રહે છે. પરંતુ એમને એવો વિચાર કોઈ દિવસ નહીં આવે કે હું આની સાથે આખી રાત રહું અને આખી રાત અને ઊંઘ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી હું એની જોડે રહું. એવું કોઈ દિવસ આ લોકનો કોઈ પણ સહાય કરનારો હશે એવું નહીં વિચારે. પરંતુ મહારાજની કેવી દયા, એમના ભક્ત પ્રત્યેનું એમનું કેવું ખેંચાણ કે સચ્ચિદાનંદ સ્વામીને અજાભાઈને પાણીમાં ડૂબતા હતા તો ત્યાંથી તો બહાર કાઢ્યા, પણ જ્યાં સુધી સ્વામી પાછા ભાનમાં ના આવે, સ્વામી પાછા સચેત ન થાય ત્યાં સુધી મહારાજ ત્યાં નદીને કિનારે સ્વામીની પાસે બેઠા છે અને રાહ જોવે છે.
અને રાહ જોવાનું કારણ મહારાજનું શું હતું તે અહીંયા સ્વામીએ વર્ણવ્યું છે આગળ, કે જ્યાં સ્વામી ભાનમાં આવ્યા ત્યાં તરત મહારાજ વાત્સલ્ય મૂર્તિ છે, પુષ્પ કરતાં પણ કોમળ છે એમનું હૃદય, છતાં પણ મહારાજ સ્વામીને ત્યાં ખીજાયા છે. મહારાજ સ્વામીને કહે છે કે તમને કાંઈ ખબર પડે છે કે નહીં, થોડું તો ભાન રાખવું જોઈએ કે આ નદીમાં પૂર આવ્યું છે ને આટલું વેગવાન પાણી વહ્યું જાય છે નદીમાં, છતાં પણ તમે પાણીમાં કેમ પડ્યા? તમને એટલી તો ખબર હોવી જોઈએ ને કે આ પાણીમાં આવી રીતે ન ઉતરાય. એવી રીતે મહારાજ સ્વામીને ઠપકો દે છે, જેમ કોઈ નાનું બાળક હોય અને તે સાપને જાળવા જાય અથવા તો અગ્નિમાં હાથ નાખવા જાય, તેના મા બાપ જે હોય તેની રક્ષા કરવા માટે આવે છે અને રક્ષા કરે, છતાં પણ એને મીઠો મીઠો ઠપકો તો દે જ છે, કેમ? જેમને ચિંતા છે કે મારું બાળક ફરીથી આવા કષ્ટમાં ના મુકાય. અને જેમ ઔષધિ પણ મા બાપ પોતાના પુત્રને પાવતા હોય છે, એક કડવી ઔષધિ ગમે તેટલી હોય પુત્રને ઉલટી કેમ ના થઈ જાય, છતાં પણ એ ઔષધિ પાવવા પાછળ એમનું એકને એક જ આશય હોય છે કે મારું બાળક નિરોગી રહે, મારું બાળકનું સ્વાસ્થ્ય સારું રહે. એવી રીતે મહારાજ તો જીવ પ્રાણી માત્રના પિતા છે, જીવ પ્રાણી માત્રના સંરક્ષક છે, માટે રક્ષા કરવા માટે આવશે એ વાતનો તો કોઈ સંદેહ જ નથી. પરંતુ ક્યારેક ક્યારેક સારા માટે મહારાજ વઢે પણ ખરા, એવું જ અહીંયા સચ્ચિદાનંદ સ્વામી સાથે કંઈક બન્યું છે કે મહારાજ એમને ઠપકો દે છે કે તમને થોડી તો ખબર રહેવી જોઈએ ને કે આ નદીના પાણીમાં પગ ના મુકાય, આ નદીના પાણીના પાર ન ઉતરાય. એવી રીતે મહારાજ એમને ઠપકો દે છે અને ઠપકો દઈને પાછા મહારાજ તો કરુણામૂર્તિ છે, એમને રહેવાતું પણ નથી, ઠપકો દેવો એમને ગમતું નથી, માટે પાછા સ્વામીના માથે હાથ ફેરવતા જાય છે અને સ્વામીની પ્રત્યે મહારાજ પ્રેમ બતાવતા જાય છે. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સચ્ચિદાનંદ સ્વામીની, અજાભાઈની મહારાજે આવી રીતે રક્ષા કરી. અને આગળ સ્વામી સાથે બીજી શું ઘટના બને છે તે સ્વામી અહીંયા લખે છે. વડી કહું તે એક દિવસ પ્રભુ પ્રીત્ય માથયા પરવશ, પિંડ બ્રહ્માંડ નો ન રહ્યો ભાન, કરતા શ્રી મહારાજનું ધ્યાન, જાણી બાવરા બેડી પહેરાવી, ભાંગી બેડી અલ બેલે આવી. નિષ્કુળાનંદ સ્વામી વાત લખે છે કે બીજી વાત સચ્ચિદાનંદ સ્વામી સાથે એ બની કે સ્વામીને મહારાજમાં અતિશય પ્રેમ હતો, સ્વામીને મહારાજમાં દ્રઢ ગાઢ સ્નેહ હતો અને તે સ્નેહના કારણે મહારાજ સ્વામીના પ્રેમભાવથી વશ થઈ ગયા છે. મહારાજ સ્વયં ગઢડા પ્રથમના 61મા વચનામૃતમાં કહે છે કે જેમ બડી રાજાએ ભગવાનને પોતાનું સર્વસ્વ આપ્યું અને ભગવાને એની સાથે કપટ કરીને એનું સર્વસ્વ લઈ લીધું, છતાં પણ બડી રાજાને ભગવાનનો અભાવ નથી આવ્યો. અને જ્યારે એવી રીતે બડી રાજાનું ભગવાને સમર્પણ જોયું ત્યારે ભગવાન તે બડી રાજાના બંધનમાં આવી ગયા છે. તેમ મહારાજ સ્વયં પોતાના મુખે વાત કરે છે કે ભગવાન તો ભક્તવત્સલ છે, કૃપા સિંધુ છે, તે જેને વિશે પોતાની અતિશય ભક્તિ દેખે તેને આધીન થઈ જાય છે. અને એટલું જ નહીં પણ પ્રેમ ભક્તિય યુક્ત જે પોતાના ભક્તનું મન, તે મનરૂપી દોરીએ કરીને મહારાજ તેના બંધનમાં આવી જાય છે અને એવા બંધનમાં આવે છે કે છૂટવાને કોઈ દિવસ સમર્થ થતા નથી. જેમ દોરીએ કરીને તો આપણે ઘણું બાંધતા હોઈએ, કોથળી બાંધતા હોઈએ, પુસ્તકો બાંધતા હોય, કાપડ બાંધતા હોય, ઘણું બધું દોરીએ બાંધતા કરીએ, સિલાઈ કરીને ગમે તેટલું સીવતા હોય, છતાં પણ એક દિવસે સિલાઈ નીકળી જાય છે, તૂટી જાય છે, એ દોરી સતત રહેશે એનો કોઈ નિર્ધાર નથી. છતાં પણ ભગવાન અહીંયા એવું લખે છે કે એ ભક્તની મનરૂપી દોરીએ કરીને ભગવાન એવા એ ભક્તને વશ થઈ જાય છે, એવા એ ભક્તના બંધનમાં આવી જાય છે કે છૂટવાને સમર્થ થતા નથી. અને મહારાજ મધ્યના 22મા એ વાત કહે છે કે જેટલામાં રાજાનું રાજ એટલામાં જ રાનીનું રાજ. એવી રીતે એવા જે ભગવાનના ભક્ત છે, એવા જે ભગવાનના મોટા સંત છે, પ્રેમી જે સંત છે, તેમના બંધનમાં ભગવાન એવા આવી જાય છે કે એકવાર ભગવાને ધાર્યું હોય કે મારે આ જીવને કોઈ દિવસ કલ્યાણ નથી થવા દેવું અથવા તો આ જીવને હજી ઘણી વાર છે મોક્ષના માર્ગે ચાલવા માટેની,
છતાં પણ એમના એવા એ પ્રેમી જે સંત છે તે જો મહારાજને પ્રાર્થના કરે, તે જો પ્રયાસ કરે તો ભગવાન એમને સર્વે ધારી હોય તે એકવાર તો મૂકી જ દે અને એ જીવનું કલ્યાણ થાય એમ ભગવાન પણ સંકલ્પ કરી દે. અને એવું જો ન હોય તો મહારાજ સ્વયં મુક્તાનંદ સ્વામીને એવું કોઈ દિવસ કહે જ નહીં કે તમારા કાંડામાં એટલું બધું બળ છે કે અષ્ટાવરણ પાર જે અક્ષરધામ તેમાં કોઈ જીવ લાખ તેને કોઈ જીવ લાખ જન્મે કરીને પણ જો પામવાનો હોય છતાં પણ તમે સંકલ્પ કરીને એનું બાવડું જાળીને જો એનો ઘા કરો તો એ અત્યારને અત્યાર અક્ષરધામને પામે એવું બળ પોતાના સંતને વિશે કેવી રીતે વર્તે તો એ કેવળ અને કેવળ મહારાજ એમને વશ હોય એ સંત જેવું ધારતા હોય એવું મહારાજ કરતા હોય એના કારણથી જ વર્તે. છતાં પણ મહારાજ સ્વામી છે અને એ મુક્ત છે, એ સેવક છે અને સ્વામી સેવક ભાવ એમને વિશે અતિશય દ્રઢપણે વર્તે છે. માટે ભક્ત જે છે એ જે મોટા પ્રેમી સંત છે એ કોઈ દિવસ ભગવાન પાસે એવી ઈચ્છા નથી કરતા કે ભગવાન મારું આવું ધાર્યું છે માટે તમે આવું કરો, મારી આવી ઈચ્છા છે તેને તમે પૂર્ણ કરો, મારો આવી રીતનો મનોરથ છે તેને તમે સિદ્ધ કરો. એવી રીતનો એ જે ભગવાનનો પ્રેમી ભક્ત છે, જે સમજણવાળો ભક્ત છે એ કોઈ દિવસ ભગવાન પાસે એવી પ્રાર્થના નથી કરતો. અને એની એવી નિષ્કામ ભક્તિ જોઈને જ ખરેખર ભગવાન એને વશ વર્તતા હોય છે. એવી રીતે મહારાજ અજાભાઈને વશ વર્તે છે અને અજાભાઈ ભગવાનના પ્રેમી ભક્ત છે. આખો દિવસ મહારાજમાં મૂર્તિ રાખે છે, મહારાજનું ધ્યાન કરે છે અને મહારાજનું ધ્યાન કરતાં કરતાં એમનું એવું અંગ બંધાઈ ગયું કે પિંડ બ્રહ્માંડ એમનું આ એમને આ દેહની પણ પોતાના દેહનું ભાન નથી રહેતું અને આ જે બ્રહ્માંડ છે એનું પણ ભાન નથી રહેતું. સ્વામી એવું લખ્યું કે આખા બ્રહ્માંડનું ભાન નથી રહેતું. એવું ન લખ્યું કે એમની આજુબાજુમાં શું થઈ રહ્યું છે, એમનો જે જગતનો વ્યવહાર છે તેનું ભાન નથી રહેતું, પણ આખા બ્રહ્માંડનું ભાન નથી રહેતું. એવી રીતની સિદ્ધ દશાને સ્વામી પામ્યા છે. અને એવી સિદ્ધ દશાને જ્યારે પામ્યા છે ત્યારે સ્વામી જાણે બાવરા થઈ ગયો, ગાંડા થઈ ગયો એવી રીતે વર્તે છે. એમને એમના ઘરના જે સંબંધીઓ છે એ કંઈક પૂછે કંઈક અને સ્વામી જવાબ આપે કંઈક, સ્વામી જમવા માટે બોલાવે તો સ્વામી જમવા માટે ન આવે, એમને કંઈક કામ સોંપે ને સ્વામી કરે કંઈક. એવી રીતે ગાંડા માણસની જેવું સ્વામી વર્તન કરવા લાગ્યા છે. અને એવું જ્યારે એમના પરિવારજનોએ જોયું ત્યારે એમને ચિંતા થવા માંડી છે. એમને એવી ચિંતા થાય છે કે ગાંડા માણસનો કોઈ વિશ્વાસ નહીં, કે ગાંડો માણસ ક્યારે બચકું ભરી લે, ક્યારે આપણને અચિંતવ્યું પણ કરી શકે. માટે એમને ચિંતા થવા લાગી છે કે આ અજાભાઈ આપણી ઉપર કંઈક મોટી પરિસ્થિતિ ના સર્જાવી દે. એવી રીતે ચિંતા કરીને એમને અજાભાઈને બેડીએ કરીને બાંધી દીધા છે. અને એ ચિંતાતુર જે સર્વે સંબંધીઓ છે અજાભાઈના, એમને સ્વામીને હાથમાં જ્યાં બેડી પહેરાવી ત્યાં એમને એમ વિચાર કર્યો કે જો એમના હાથ બાંધી દઈએ બેડીએ કરીને તો કોઈ અયોગ્ય ક્રિયા કરી જ નહીં શકે. માટે અજાભાઈને એક કમરામાં બેસાડીને એમના હાથ બાંધી દીધા છે અને પરિવારજનો તો પોતાના કામ ધંધામાં પાછા લાગી ગયા છે. અને રાત થઈ ત્યાં અજાભાઈ તો એક ખૂનામાં બેસીને એમના હાથ બંધાયેલા છે, કંઈ કરી શકવાને સમર્થ નથી અને એમને કંઈ કરવું પણ નથી ભગવાનના ભજન સિવાય. માટે એક ખૂનામાં બેસીને અજાભાઈ તો ભગવાનનું ભજન કર્યા કરે છે. અને બેડીઓ એવી હોય કે જે હાથમાં બાંધે તો હાથ ઘણી વાર સુધી છૂટા રહ્યા હોય ને તમે એને તરત જો બાંધી દો તો સહેજ છે કે તમારા હાથમાં પીડા ઉપજે, દર્દ થાય એનો. અને ભગવાન ભક્ત વત્સલ છે માટે એમને જ્યારે એમ જાણ્યું કે મારા ભક્ત ઉપર અત્યારે પીડા થઈ રહી છે, ભક્તને પીડા થઈ રહી છે, ત્યારે મહારાજ સ્વયં ત્યાં પ્રગટ થઈને દિવ્ય સ્વરૂપે આવીને કોઈ પરિવારજનોને ખબર ન પડે એવી રીતે ત્યાં આવીને અજાભાઈની જે બેડીઓ હતી તે બેડીઓને તોડી નાખે છે અને બેડીઓના બંધન થકી અજાભાઈને મુક્ત કરે છે. હવે જ્યાં સવાર થઈ ત્યાં પરિવારજનોને જે ઘણા દિવસથી ઊંઘ નથી આવતી કે આપણા ઘરમાં એક ગાંડો માણસ ફરે છે, તે પરિવારજનો શાંતિથી ઊંઘીને જ્યારે ઉઠ્યા છે ત્યારે એમને કોઈ પ્રકારની મનમાં ચિંતા નથી રહેતી અજાભાઈની, કેમ જે એમને વિશ્વાસ છે કે એમને અજાભાઈને બેડીએ કરીને બાંધી દીધા છે. પરંતુ સવારમાં જ્યાં કામ ધંધો કરવા જઈને ઘરમાં એક ખૂનામાં જુએ ત્યાં અચાનક તો અજાભાઈનું બેડીએ રહિત શરીર એમને જોયું ત્યારે એમને આશ્ચર્ય થયું કે આપણે એમને બેડીએ કરીને બાંધ્યા હતા, હાથ બંને બંધાયેલા હતા, છતાં પણ એ છૂટી કેવી રીતે ગયા. પણ મનમાં એમ વિચારે છે કે ગાંડાનો કાંઈ ભરોસો નહીં, ગમે તેમની તે બેડીમાંથી પણ છૂટી જાય.
માટે એમને એમ હવે આગળ એ લોકો શું વિચારે છે તે સ્વામી લખે છે. ત્યારે ઘરમાં ઘાલી દીધું તાડું, રાખ્યું રખવાડે રખવાડું, તે માહીથી વાલો કાઢી ગયા, તાડા કમાડતે દીધારયા. ઘરવાળાએ જોયું કે આ બેડીના બંધને કરીને પણ આ ગાંડો માણસ બંધાયો નથી, એ તો કેવળ ભગવાનના ભજને કરીને ગાંડા થયા છે, માટે એ તો સર્વ કરતા ડાયા છે. પરંતુ જે ઘરવાળા ઘરના જનો છે તેમને કોઈ પ્રકારનું ભગવાનનું ભજન કરવું નથી, ને ભગવાનનું ભજન કોઈ કરતો હોય તેમને ગાંડો માણસ માણીને એમને બેડીએ કરીને બાંધવા છે. પરંતુ એ બેડીનું બંધન પણ જ્યારે એમનું નિષ્ફળ જાય છે ત્યારે એમને કંઈક બીજો ઉપાય વિચાર્યો છે, અને બીજો ઉપાય એમનો એવો છે કે અજાભાઈને એક કમરામાં લઈ જઈને, એક એમના ઘરમાં એક રૂમ હશે તે રૂમમાં લઈ જઈને એમને પૂરી દીધા છે, અને પૂર્યા છે એટલું જ નહીં પણ બહારથી તાળું દઈ દીધું છે એ કમરાને, અને એમાં કોઈ બારી નથી કે જેને કરીને અજાભાઈ બહાર નીસરી શકે. એમને તાડું દીધું છે છતાં પણ એમને અણવિશ્વાસનું અંગ રહે છે કે આ અજાભાઈ ગમે તેમ રીતે બહાર આવી જશે. એકવાર જે દુષ્ટ, જે ખરેખર ભગવાનના ભક્ત નથી, જે ભગવાનના માર્ગે ચાલ્યા નથી, જેમને ભગવાનમાં પ્રતીતિ નથી, જે ભગવાનના ભક્તની પ્રત્યે ઈર્ષ્યા કરીને બળતા હોય છે, તેમના પણ હૃદયમાં એકવાર એવો સ્વીકાર તો ચોક્કસ થઈ જાય છે ભગવાનના ભક્તને જોઈને કે આની સહાય કરવા માટે ભગવાન હાજરે હજુર છે, અને એમને એના થકી ભય લાગે જ છે. એ દુષ્ટજન હોય એ ભગવાનના ભક્ત પ્રત્યે ગમે તેવા આયુધને વાપરે, જેમ યુદ્ધ મેદાનમાં હોય તો એક બાજુ ભગવાનનો કોઈ ભક્ત છે ને એક બાજુ કોઈ દુષ્ટજન છે, તે ભગવાનના ભક્તને બાણે કરીને અથવા તો તલવારે કરીને મારવા તૈયાર થાય, છતાં પણ જો એ ભગવાનના ભક્તમાં હાથ ભગવાનના ભક્તના હાથમાં કોઈ પ્રકારનું આયુધ ન હોય અને કોઈ પ્રકારનો પ્રતિકાર પણ ન કરતો હોય, તો પણ એ જે સામેવાળો દુષ્ટજન છે તેના મનમાં એકવાર ભય તો ચોક્કસ ઉપજી જ જાય છે. એના હૃદયમાં રહીને ભગવાન એને ભય ઉપજાવે છે. અને એવી જ રીતે આ ઘરના જે જનો છે તેમને અણવિશ્વાસનું અંગ રહે છે કે અજાભાઈની રક્ષા કરવા માટે સ્વયં ભગવાન ના આવી જાય, અને ભગવાન જો એને છોડી દેશે તો આપણા સર્વે પ્રયત્નો નિષ્ફળ જશે. માટે એમને તાડું તો દીધું જ છે કમરાને, એ રૂમને તાડું તો દીધું જ છે કે કોઈ રીતે બહાર ના આવી શકે, પરંતુ બહાર દરવાજાની બહાર એક રખવાડો પણ રાખ્યો છે કે તું ધ્યાન રાખ કે અજાભાઈ કોઈ રીતે બહાર ન આવી જાય. એવી રીતે એમને અજાભાઈનો આવો સર્વે બંદોબસ્ત ગોઠવ્યો છે, અને આવું સર્વે ગોઠવ્યું કે કોઈ રીતે અજાભાઈ બહાર ન આવી શકે, કોઈ રીતે એમના બંધનમાંથી મુક્ત ન થઈ શકે. ત્યારે ભગવાન તો સર્વકળાના નિધિ છે, નટવર છે, એમને બધું જ આવડે. કોઈ પણ રીતે જે ભગવાન પોતે નિર્લેપ છે સમગ્ર વિશ્વથી, સમગ્ર વિશ્વ બ્રહ્માંડની સર્જના કરે છતાં પણ એ સર્વે થકી નિર્લેપ રહે છે. પ્રકૃતિને પોતે શક્તિદાતા છે છતાં પણ નિર્લેપ રહે છે, તો એવા ભગવાન પોતાના ભક્તને નિર્લેપ રાખ્યા બંધન થકી, એમાં કોઈ વાતની નવાઈ જ નથી. અને આપણે ઘણીવાર આ લોકમાં જોતા હોય કે કોઈ જાદુગર હોય, તેને તમે એક મોટું બોક્સ હોય ને એમાં એ બંધનમાં આવી જઈને એને બહારથી તાડું માંડી દે, ગમે તેટલી સાકરો બાંધે, તો પણ એ પોતાની માયા જાડે કરીને બહાર નીકળી જ આવે છે, આંખોએ કરીને જોયું છે. તો આ ભગવાનનો ભક્ત છે એની રક્ષા કરવા માટે જો ભગવાન આવશે તો એ પણ આ તાડું, જે સામાન્ય એક તાડું જ છે અને બહાર એક રખવાડો જ છે, તેના થકી બહાર નીસરી જશે, એમાં કોઈ આશ્ચર્યની વાત છે જ નહીં, કેમ કે ભગવાન તો પોતાના ભક્તની રક્ષામાં સદૈવ ઊભા જ છે. એવી રીતે ભગવાન જ્યારે અજાભાઈની રક્ષા કરવા માટે તૈયાર થયા છે, ત્યાં ભગવાન સ્વયં પ્રગટ થઈને અજાભાઈને દિવ્ય સ્વરૂપે દર્શન આપીને એમને હાથ ઝાલીને બહાર, કમરાની બહાર લાવી દે છે, અને એવી રીતે લાવી દે છે કે એ જે રખવાડો છે એને કોઈ રીતે ખબર નથી પડતી. અને એવી રીતે મહારાજે અજાભાઈની રક્ષા કરી છે, અને આ સર્વે રક્ષા કરી અજાભાઈ પાછા બહાર આવી ગયા. સવાર થઈ ત્યાં પરિવારજનોએ આ જોયું ત્યાં એમના મનમાં આશ્ચર્ય થાય છે, અને આશ્ચર્ય થાય છે. એક બાજુ એમ થાય છે કે આ કેવી રીતે બહાર નીકળી જાય છે, ગાંડા માણસમાં આવી શક્તિ પૂર્વે જોઈ નથી, પરંતુ એમનું હૃદય આસ્તિક હતું, એમને ભગવાન પ્રત્યેનો કંઈક આદર હતો, ભગવાનમાં એ લોકો માનતા હતા,
માટે અંતે તેમને એમ વિશ્વાસ થઈ ગયો કે આ અજાભાઈ છે, એમની સહાય માટે ચોક્કસ ભગવાન આવે છે. એવી રીતે ભક્તના સંબંધે કરીને સંબંધીઓ પણ ભગવાનના સંબંધને પામ્યા છે. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા સચ્ચિદાનંદ સ્વામી સાથે જે પરચો બન્યો તે સ્વામી વર્ણવે છે. અને આગળ સચ્ચિદાનંદ સ્વામીની મહારાજે કેવી રીતે રક્ષા કરી તે સ્વામી એક ત્રીજો પરચો જે સ્વામી સાથે બન્યો તે વર્ણવે છે. વળી એક દિવસે નિદાન આવ્યું તૂટ્યો મૂરતિમાન, કહે કાયામાં પ્રવેશ કરી તારો પ્રાણ લઈશ હું હરી. નિષ્કુળાનંદ સ્વામી એમ લખે છે, એક દિવસની વાત છે, અજાભાઈ તો ઘરમાં રહીને ભગવાનનું ભજન કરે છે, ભગવાનમાં મસ્ત બન્યા છે. ત્યાં એમના ગામમાં એક રોગ પ્રસર્યો છે, જીવલેણ રોગ છે, એ રોગનું નામ તૂટ્યું છે. એ તૂટ્યું ગામમાં સર્વે જનોના પ્રાણને હરે છે. અરે જ્યારે એને એવી ઈચ્છા થઈ છે કે અજાભાઈના પ્રાણ હવે હરવા છે, ત્યારે એ તૂટ્યું મૂર્તિમાન થઈને અજાભાઈની સામે આવે છે. અને અજાભાઈની સામે આવીને અજાભાઈને કહે છે કે હે અજા, મેં ઘનામાં પ્રવેશ કરીને એમના પ્રાણ હરી લીધા, એમનું મૃત્યુ પમાડી દીધું, માટે હવે તારો વારો છે અને તારામાં હું પ્રવેશ કરવા માટે અહીંયા સજ્જ થયો છું. અહીંયા તારામાં પ્રવેશ કરીને તારો દેહનો અંત થાય તે માટે હું તારામાં પ્રવેશ કરવા માટે ઈચ્છું છું. અને એવી રીતની ધમકી જ્યાં તૂટ્યું સ્વામીને મૂર્તિમાન થઈને આપે છે ત્યારે સ્વામી શું કરે છે તે નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે. પરંતુ તે પૂર્વે વિચાર્યા જેવી વાત એ છે કે મહારાજનું સર્વોપરીપણું કેવું, કે જે રોગ બીજા જનને પૂછ્યા વગર એમનામાં પ્રવેશ કરી જાય, જેમ કે તાવ આવવાનો હોય તો કોઈ દિવસ કોઈને પૂછવા જાય છે કે હું તમારામાં પ્રવેશ કરવાનો છું, સરદી થવાની હોય તો એ કોઈ દિવસ પૂછવા નથી જતી કે હું તમારામાં પ્રવેશ કરું, અથવા તો ધમકી પણ નથી આપતી કે હું તમારામાં પ્રવેશ કરવાનું છે. પૂછ્યા વગર અનાયાસે સીધું પેસી જ જાય શરીરમાં અને પીડા પમાડે. પરંતુ ભગવાનનું સર્વોપરીપણું કેવું કે એમના ભક્ત એમને ભજીને એવા સમર્થ થાય છે કે આ રોગ મૂર્તિમાન આવીને ત્યાં એમને કહેવું પડે છે કે હું તમારામાં પ્રવેશ કરવાનો છું. અનાયાસે કહ્યા વગર પ્રવેશ કરવાને એ સમર્થ નથી થતું એ રોગ. અને એવો એ જીવલેણ રોગ છે તે જ્યારે સ્વામીમાં પ્રવેશ કરવા માટેની ધમકી આપે છે ત્યારે સ્વામી ભગવાનના ધ્યાને કરીને ભગવાનના ધ્યાન કરતાં કરતાં સ્વામી તો સિદ્ધ દશાને પામેલા છે, યોગ કળાઓના અંતને પામેલા છે. માટે આગળ સ્વામી શું કરે છે તે સ્વામી નિષ્કુળાનંદ સ્વામી લખે છે. પછી ત્યારે સચ્ચિદાનંદ કહે સારું આવ્યરૂપ બદલીને તારું, પછી પ્રકાશ રૂપ તે પેઠું આવીના ભી કમળમાં બેઠું. હવે તૂટ્યું ત્યાં સ્વામીની સમક્ષ મૂર્તિમાન આવ્યું છે અને મૂર્તિમાન છે માટે એને સ્વામીમાં પ્રવેશ કરવો એ કઠણ પડે. અને સચ્ચિદાનંદ સ્વામીએ કંઈક ખેલ આદર્યો છે, એમને ભગવાનને સંભાળીને તૂટ્યુંને કંઈક પરીક્ષા કરવી છે, તૂટ્યુંને દંડ દેવો છે, એવી રીતનો વિચાર કરીને સ્વામીએ તૂટ્યા સાથે ખેલ રમી રહ્યા હોય એવી રીતનું વર્તન કરે છે. સ્વામીએ તૂટ્યાને કહ્યું કે સારું, તમારે મારામાં પ્રવેશ કરવો જ છે તો વાંધો નહીં, પરંતુ અત્યારે તો તમે મૂર્તિમંત આવ્યા છો, માટે મૂર્તિમંત થકા મારી અંદર કેવી રીતે પ્રવેશ કરશો, માટે તમારું સ્વરૂપ બદલીને આવો અને સ્વરૂપ બદલીને આવશો ત્યાં હું તમને મારામાં પ્રવેશ કરવા દઈશ. ત્યાં તૂટ્યું તો ખુશ થઈ ગયું કે મારે જે જોઈતું તો એ મને મળી ગયું. રોગ પણ મૂર્તિમંત હોય છે તે આ થકી જાણવા મળે છે. માટે તૂટ્યું મૂર્તિમંત જે હતું તે હસતું હસતું એનું સ્વરૂપ બદલી દે છે, પ્રકાશ રૂપે થઈ જાય છે અને તે રોગ પ્રકાશ રૂપે થઈને સ્વામીના નાભિકમળમાં પ્રવેશ કરે છે. અને સ્વામીએ જ્યાં સામેથી એને લલકાર્યું છે, સ્વામીએ સામેથી ચુનૌતી આપી છે, ત્યારે નાભિકમળમાં પ્રવેશ કરી રહ્યો છે, પછી શું થાય છે તે નિષ્કુળાનંદ સ્વામી લખે છે.
पछी सच्चिदानंदे ते जानी लीधी कर पगनी नाड़ी ताणी पछी प्रगटावी जठर जाड़ बड़वा लाग्यो टूटियों ते काड कहे आज मुझने योगारो के दिन करो छेड़त मारो पछी गयो दैवरदान पूर्यो परचो श्री भगवान। એ તૂટ્યું જ્યાં સ્વામીના નાભિકવળમાં પ્રકાશ રૂપે પ્રવેશ કરી ગયું છે ત્યાં સ્વામીએ જ્યાં વાત જાણી કે આ મારામાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે સ્વામી તો સમાધિનિષ્ઠ હતા। આપણે પૂર્વચરિત્ર સાંભળ્યું કે સ્વામી ત્રણ ત્રણ દિવસ સુધી ભગવાનની મૂર્તિમાં મસ્ત રહેતા થતા સમાધિમાં રહેતા, માટે યોગ કળાના અંતને પામ્યા હતા। જે સમાધિનિષ્ઠ યોગનિષ્ઠ પુરુષો જે ક્રિયાઓ કરી શકે તે સ્વામી કરી જ શકતા, માટે સ્વામીએ જ્યારે એવું જાણ્યું કે આ તૂટ્યું નાભિકમળમાં બેઠું છે, મારી નાભીમાં બેઠું છે, ત્યારે સ્વામીએ એમ કર્યું કે પોતાના પગની અને હાથની સર્વે નાડીઓ તાણી લીધી છે અને નાડીઓ તાણી લીધી અને એની જે શક્તિ હતી તે શક્તિએ કરીને સ્વામી પોતાનો જઠરગ્નિ પ્રગટાવ્યો છે અને તે જઠરગ્નિ એવો પ્રગટાવ્યો છે કે જે તૂટ્યું જે નાભિકમળમાં બેઠું છે તે એ જઠરની દાહે કરીને બળવા લાગ્યું છે। અને જેમ સૂકું પાંદડું હોય તેને તમે અગ્નિમાં નાખો તો કેવું બળીને રાખ થઈ જાય, એવી રીતે આ તૂટ્યાને બીક લાગવા માંડી છે કે આ જઠરગ્નિએ કરીને બળીને હું રાખ થઈ જઈશ। અને એવી બીક જ્યારે લાગી છે ત્યારે ચીસો પાડવા માંડે છે કે મને બચાવો, મને બહાર કાઢો, મને છોડી દો, હું તમારામાં ફરી પ્રવેશ નહીં કરું, અને એવી વાત કરે છે, એવી બૂમો પાડે છે। ત્યાં સ્વામીને દયા આવી, માટે સ્વામીએ એને જવા દીધું છે અને જવા દીધું ને બહાર આવ્યું ત્યાં પાછું મૂર્તિમંત થયું છે અને મૂર્તિમંત થયું ત્યાં સ્વામી સામે હાથ જોડે છે અને હાથ જોડીને કહે છે કે સારું થયું તમે મને છોડી દીધો, માટે તમે મારી પર બહુ મોટો ઉપકાર કર્યો છે અને બહુ મોટી દયા કરી છે। અને હું તમને એક વાત ચોક્કસ કહું છું કે તમારા જેવા ભગવાનના ભક્તોનો હું કોઈ દિવસ છેડ નહીં કરું। એવી રીતનું વરદાન થઈને તૂટ્યું ત્યાંથી જતું રહ્યું છે। આના પરથી એક વાત સિદ્ધાંતિત એવી થઈ શકે કે ગમે તેવો પાપી જીવ હોય, કોઈ દ્રોહી જીવ હોય, તે જ્યારે મોટા ભગવાનના ભક્ત છે, ભગવાનના સત્પુરુષો છે, તેમને તેમની દયાનું અવલંબન લઈને, એમની દયાનો મિસયુઝ કરીને જ્યારે એમનો દ્રોહ કરવા માંડે છે, જ્યારે એમની નિંદા કરવા માંડે છે અને એમને ઘણી પ્રકારની હૃદયમાં પીડા પહોંચાડવા માંડે છે, ત્યારે થોડી વાર તો એને એમ થશે કે મેં કંઈક કરી દીધું, એ થોડી વાર તો સુખ્યો થઈ જશે। જેમાં તૂટ્યું હતું તેને સ્વામીએ એમ દયાએ કરીને કીધું કે મારામાં પ્રવેશ કરી જા, ત્યારે થોડી વાર તો એ સુખ્યું થઈ ગયું અને એમ વિચાર્યું કે મારા સર્વે કાર્ય સરી જ જશે, મારી પર કોઈ પ્રકારની આપત્તિ નહીં આવે। પરંતુ મોટા પુરુષનો દ્રોહ જ્યારે જીવ કરે છે અથવા તો અજાણીએ પણ મોટા પુરુષનો દ્રોહ જ્યારે થઈ જાય છે, એમની નિંદા થઈ જાય છે, એમની પ્રત્યે નિષ્પક્ષપણાનો ભાવ દ્રઢ નથી રહેતો, એમનામાં પક્ષપાતીપણું સમજાય છે, એવી રીતના ઘણી પ્રકારની જ્યારે મોટા પુરુષમાં દોષ દર્શન અથવા તો એમનો દ્રોહ થાય છે ત્યારે જીવ થોડી વાર તો કદાચ એના બળમાં ને બળમાં, મદમાં ને મદમાં સુખ્યો રહેશે, પરંતુ જ્યારે ભગવાન એને નહીં ખમી શકે ત્યારે એની એવી દશા થશે કે એને પૂર્વે કોઈ દિવસ ચિંતવી નહીં હોય। જેમ તૂટ્યું હતું તે બળવા માંડ્યું, સ્વામીનો દ્રોહ કરવાના આશયથી આવ્યો હતું, માટે પ્રવેશ તો કરી ગયું પણ છતાં એને અંતે જતાં તો બળવું જ પડ્યું, અંતે જતાં પીડા એને જ થઈ। એવી રીતે જે ભગવાનના મોટા પુરુષના દ્રોહ કરનારા છે, ભગવાનના મોટા પુરુષમાં દોષ દર્શન કરનારા છે અને દોષની વાતો કરનારા છે, એમની નિંદા કરનારા છે, તે પણ અંતે જતાં બળી જ જાય છે અને એની સાખ સ્વયં મહારાજ વચનામૃતથી પૂરે છે કે મહારાજે કીધું જ છે કે મારા ભગવાનના ભક્ત છે એમનો દ્રોહ જો મારો હાથ કરે
તો એ હાથને પણ હું કાપી નાખું. અને ભગવાન તો એવું કહે છે કે ભગવાન તો ગર્વના ગંજન છે, માટે ગમે ત્યાંથી પ્રગટ થઈને એ જે દુષ્ટ છે એના ગર્વનો નાશ કરી નાખે છે. અને ભગવાન ભક્ત વત્સલ છે, માટે પોતાના ભક્તનો કોઈ પ્રકારે કોઈ દ્રોહ કરે તેને સહન નથી કરી શકતા. અને જો સહન કરી જ શકતા હોત અને દ્રોહ કરવો એ કોઈ નાની જ વાત હોત તો મહારાજ એમ ના કે વચનામૃતમાં કે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે તો પંચમહાપાપ કરતાં પણ મોટું પાપ છે. બ્રહ્મ હત્યા, ગૌ હત્યા ઇત્યાદિક જે પંચમહાપાપ છે તે થકી પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બહુ મોટું પાપ છે. માટે એ કોઈ દિવસ જીવનમાં ન થઈ જાય, અજાણ્ય પણ જો થઈ ગયો હોય તો ભગવાનના ભક્તની માફી માંગવી એ પોતાનું કર્તવ્ય છે, ભગવાનના ભક્તનું કર્તવ્ય છે, ત્યાં વાત પરથી સિદ્ધાંતિત થઈ જાય છે. એવી રીતે મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને જે પ્રકારનું સામર્થ્ય આપ્યું અને સચ્ચિદાનંદ સ્વામીની જે રક્ષા કરી તે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા વર્ણવી. એમ સચ્ચિદાનંદજી સંત પામ્યા પરચા ભજી ભગવંત, તે તો લખતા ન લઈએ પાર, જે જે પૂર્યા છે પ્રાણ યાધાર, પડે કષ્ટ જનને જો કાય, કરે સહાય હરીતે માય, તેણે વરતે છે અતિ આનંદ, કહું સુણો સહુ જન વૃંદ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવી રીતે સચ્ચિદાનંદ સ્વામી જે ભગવાનના પ્રિય સંત છે તેમણે જે રીતના પરચા મહારાજે પૂર્યા, જે રીતના પરચા સ્વામીને સ્વામી પામ્યા, ભગવાનને ભજતા થકા જે રીતની સામર્થ્યને પામ્યા, જે રીતે ભગવાનના ઐશ્વર્યને એમને દર્શન કરવાનો લાવો મળ્યો તે સર્વે મેં અહીંયા વર્ણવ્યા છે. અને નિષ્કુળાનંદ સ્વામી ફરીથી એમ લખે છે કે એ જે પરચા ભગવાન પૂરે છે તેમનો લખતા કોઈ દિવસ પાર આવી શકે એમ નથી. મહારાજના જે મોટા મોટા સત્પુરુષો તે તેમના જીવનમાં શૂન્ય ભાવ સતત જેમ નદીમાં પાણી વહ્યું જાય એવી રીતે વહેતો એમ ચોક્કસ દેખાય આવે. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં પણ નહીં દેખાય આવે. પૂજ્યપાદ ગુરુજી અત્યારે સત્સંગના કેટલા મોટા કાર્યો કરી રહ્યા છે, જે કાર્યો અભૂતપૂર્વ છે, ને જે એમનો કદાચ શત્રુ હશે તે પણ એકવાર તો એવો સ્વીકારી જ લેશે કે આવા કાર્ય પૂર્વે કોઈથી થયા નથી ને કોઈ કરી શકવાને સમર્થ નથી. એવા મોટા મોટા સંપ્રદાયના વિકાસના કાર્યો પૂજ્યપાદ ગુરુજી કરે છે. અને આપણા જેવા કેટલા અનંત જીવોને ભગવાનના માર્ગે દોડતા કર્યા છે, ભગવાનના માર્ગે ચાલવાની શક્તિના પ્રેરણાર છે. એવી રીતે કેટલા મુમુક્ષુઓને ભગવાનના ધામના અધિકારી બનાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે અને સફળ રીતે પ્રયાસ કરી રહ્યા છે. એવી રીતે પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં દાસત્વની પરાકાષ્ઠા એ જ છે કે કોઈ પણ આવા મોટા કાર્ય કરે છે છતાં પણ કથામાં જ્યારે પૂજ્યપાદ દાદા ગુરુજીની દયાનો વિચાર કરશે ત્યારે નાનું બાળક જેમ રડે તેમ રડવા માંડશે. અને એવું કહેશે કે જે કાંઈ મારામાં છે સર્વે મારા સદગુરુના કૃપાએ કરીને છે, અને એવું કહેશે કે મને તો કોઈ વાસન ઉટકવા પણ ન રાખે. એવી રીતના ભગવાનના એ મોટા પુરુષ છે પૂજ્યપાદ ગુરુજી, એમના જીવનમાં કેવો શૂન્ય ભાવ વર્તે છે. અને એ જ શૂન્ય ભાવ યા નિષ્કુળાનંદ સ્વામી વારે વારે પ્રકરણે પ્રકરણે સ્વામી પ્રગટ કરે છે કે ભગવાને જે પરચા પૂર્યા છે એને લખવાને હું સમર્થ નથી. જો ખરેખર નિષ્કુળાનંદ સ્વામી સમર્થ ન હોય તો નિષ્કુળાનંદ કાવ્ય જેવું મોટું ગ્રંથ જેમાં 20 કરતાં પણ મોટા શાસ્ત્રો સમાયેલા છે, વેદ વેદાંતનો નિચોડ જે સાર છે એ સમાયેલો છે, એવું શાસ્ત્ર લખવાને સ્વામી કેવી રીતે સમર્થ હોય. અને એટલું જ નહીં પણ જે ભક્ત ચિંતાવણીને સાંભળીને ભગવાનના ભક્તના મનમાં શાંતિ ઉપજી જાય છે, અને જે ભગવાનનો ભક્ત નથી તે પણ જો એકવાર ભક્ત ચિંતામણીનો પાઠ કરે તેના મનમાં પણ શાંતિ ઉપજાય છે, એની વૃત્તિઓ ભગવાન તરફ ખેંચાય છે. એવા ગ્રંથ લખવાને જે મોટા પુરુષ સમર્થ છે, જેમણે લખ્યા છે, જે કોઈ દિવસ ભણ્યા નથી છતાં પણ આવા ગ્રંથને લખી રહ્યા છે, તે મોટા પુરુષ નિષ્કુળાનંદ સ્વામી એ કોઈ દિવસ એવો વિચાર નથી કરતા કે મારીમાં કેવું સામર્થ્ય છે કે હું ભગવાનના પારને પામી જઈશ.
મારામાં કેવો અદ્ભુત ઐશ્વર્ય છે, મારી કેવી પ્રતિભા કે મેં આટલા બધા ગ્રંથ લખ્યા છે. પણ સ્વામી તો પ્રકરણે પ્રકરણે એ વાત એકવાર તો લખી જ દેશે કે ભગવાને જે પરચા પૂર્યા તેને લખવાનો હોય, તેનો પાર પામવાને હું સમર્થ નથી. એમ સ્વામીના જીવનમાં દ્રઢપણે શૂન્યભાવ વર્તે છે, અને આવા મોટા પુરુષોના જીવનમાં શૂન્યભાવ વર્તે છે તે જ કારણથી એ ભગવાનને અતિશય પ્રિય છે. અને એમના જીવન થકી એ સંદેશો આપણે ચોક્કસ મેળવવો જોઈએ કે જો આપણે પણ ભગવાનને પોતાના પ્રેમે કરીને વશ કરવા છે, ભગવાનને પ્રેમના બંધનમાં બાંધવા છે, ભગવાનને અતિશય રાજી કરવા છે, એમનું હૃદય આપણાને જોઈને હરખાય, એમના આંખમાંથી આપણને જોઈને હર્ષના આંસુડા વહે, એવું જો ભગવાનનું હૃદય આપણે ઓગાળવું છે તો આપણા જીવનમાં પણ એ શૂન્યભાવ ચોક્કસ કેળવવો જ પડે. ગમે તેટલી પ્રતિભા હોય, ગમે તેટલી શક્તિ હોય, આ લોકની ગમે તેટલી કળા હોય, છતાં પણ આ મોટા પુરુષના જીવનના દર્શને કરીને આપણા જીવનમાં કાંઈ છે જ નહીં. એમની આગળ તો જેમ ખાબોચિયાનું પાણી હોય, તે સમુદ્રના પાણી આગળ જાય તો એ સમુદ્રના પાણીમાં સમાઈ જ જવાનું છે, ઓગળી જ જવાનું છે. એવી રીતે આ મોટા પુરુષોમાં જીવન ઓગાળીને જો જીવન જીવીએ તો ભગવાન ચોક્કસ રાજી થાય. એવી રીતે આ મોટા પુરુષના જીવન થકી એ સંદેશ મળે છે. અને સ્વામી એમ લખે છે કે જ્યારે જ્યારે પોતાના જનને કષ્ટ પડે છે ત્યારે સહાય કરવા માટે શ્રીહરિ ચોક્કસ આવે છે, ને જરાય પણ વાર નથી લગાડતા, તરત મહારાજ એમની સહાય કરવા માટે આવે છે. અને એવી રીતે મહારાજ સહાય કરવા માટે આવે છે ત્યારે એમના જે ભક્ત છે, એમના જે ભક્તનું વૃંદ છે, તે એમની આવી દયા જોવે છે, દયાનો વિચાર કરે છે, તેને કરીને આનંદ પામે છે. આનંદ પામવાના ઘણા બધા સાધન છે આ લોકમાં, છતાં પણ જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની દયાના વિચારે કરીને આનંદ પામે છે, તેવું અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે. અને એવી રીતે અહીંયા 135મા પ્રકરણ પૂર્ણ થાય છે. ઇતિશ્રી 134મા પ્રકરણ પૂર્ણ થાય છે. ઇતિશ્રી મધ્યકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્ય શ્રીજી મહારાજે નિષ્કુળાનંદ સ્વામી તથા સચ્ચિદાનંદ સ્વામી એ આદિને પરચા પૂર્યાય નામે 134મા પ્રકરણમ ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજ.